નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ શહેર મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ વિશ્વ ગુજરાતીની અંદર આપણી સ્વ બ્રિજ કોર્સ આધારિત જે મિત્રો પાઠ નંબર ત્રણ છે ઝુમો બિસ્તી તેના પાઠના સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે આ વિડીયોમાં કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરી ધોરણ આઠના તમામ પ્રકારના વિડીયો તમને સૌપ્રથમ આપણી ચેનલના માધ્યમથી મિત્રો મળતા રહેશે મિત્રો સૌપ્રથમ પ્રશ્ન નંબર એક છે તમે સાંભળેલી વાંચેલી હોય તેવી એક પશુ પ્રેમ પંખી પ્રેમની વાર્તાનું વર્ણન તમારા શબ્દોમાં લખવાનું છે તો મિત્રો આપણે એક સરસ મજાની વાર્તા લઈને આવેલા છે તમે એ જોશો કે સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની પાસે મોટી મો મોડ પરિ નામનું ગામ છે કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે ખેડૂત હતા માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડનું નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો પાણી પીવા જતા નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ તે તેમાં સફળ ન થયો દુઃખી થયેલો સિંહ નદીના કિનારા પર બેસી રહ્યો ચાર દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહ ઝડપથી તેના પર હુમલો કર્યો તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ અને તે સિંહ મગરનો મારી નાખ્યો પરંતુ તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો માત્રાવાળા દૂરથી આ બધું જોઈતો હતો તે ખાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો દવા લાવીને તેણે સિંહની સારવાર કરી કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેનો મિત્ર બની ગયો ત્યારબાદ તે સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો તે માત્રાવાળા સાથે બધે જ ફરતો હતો અને તેના ઘર અને ખેતરનું રખોપું કરતો હતો માણસ અને સિંહની આ જોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ શમશાન યાત્રામાં પણ ગયો હતો શમશાનથી જ તે જંગલમાં જતો રહ્યો ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી તો આવી ઘટના મિત્રો આપણે કોઈપણ લખી શકીએ છીએ સરસ મજાની મિત્રો આ વાર્તા હતી હવે આપણે પ્રશ્ન બે છે વિચારીને લખવાનું છે પહેલો પ્રશ્ન મિત્રો એવો છે કે તમે ઘાયલ પંખીને રસ્તામાં પડેલું જુઓ તો શું કરશો તો જ્યારે મિત્રો હું ઘાયલ પક્ષી રસ્તામાં પડેલું જોઉં તો હું તરત તેની જરૂર સારવાર કરીશ તેને પાણી પાઈશ તેના ઘા પર મલમ પટ્ટી કરીશ અને સમય સમયે ચણચણ આપીશ ત્યારબાદ તે સાજું થઈ જાય ત્યારે તેને મુક્ત કરી દઈશ આમ હું ઘાયલ પક્ષીની સારવાર માટે મારાથી બનતા પ્રયાસ કરીશ બીજું છે તમને પ્રિય હોય તેવા પશુ પક્ષી માટે તમે શું શું કરો છો તો મિત્રો મારો પ્રિય પશુ કૂતરો છે તેનું નામ મોતી રાખ્યું છે મોતી માટે સુંદર નાનું ઘર બનાવી છે તેમાં તેણે બેસવા માટે સુંદર ગાડી મૂકી છે તેની સારવાર સાંજ નિયમિત ફરવા લઈ જાઉં છું તેને નિયમિત પૌષ્ટિક જમવાનું આપીશ તેને નિયમિત રસ રસી મૂકાવીશ બીમારી હશે તો સારવાર કરાવીશ તેની સાથે રમું છું ત્રીજું છે વેણુને બચાવવા માટેના બીજા કયા કયા પ્રયત્નો થઈ શક્યા હોત તો મિત્રો જોઈએ જવાબ કે વેણુને બચાવવા માટે જુમાએ જાતે જઈને રેલવેનું સિગ્નલ ફેરવું હોત તો કદાચ બચી જાત જુમાઈ વેણુને દોડતો રોકી દીધું હતું હોત તો કદાચ વેણુ બચી જાત જુમા પાસે લાલ કપડું હોત અને આવતી રેલવેને લાલ કપડું બતાવ્યું હોત તો પણ રેલવે ઊભી જાત ચોથો પ્રશ્ન છે જુમાની જગ્યાએ તમે હોત તો શું છે મિત્રો જુમાની જગ્યાએ તમે હોત તો શું શું કરો તે એ તમારી ઘટના તમે લખી શકો છો પ્રશ્ન ત્રણ છે નીચે આપેલા વાક્યનું ઓળખો પછી કર્તરી વાક્ય રચના હોય તો કર્મણી અને કર્મણી વાક્ય રચના હોત તો કર્તરીમાં ફેરવાનું છે ઉદાહરણ મુજબ લખવાનું છે ઉદાહરણ છે પહેલું કે તુષાથી જામફળ ખવાયું કર્મણી વાક્ય રચના છે તો કરતરી બનાવવી પડે તુષાએ જામફળ ખાધું પછી બીજું પહેલું છે હવે આપણે જોઈશું રાજેશે ઘોડીને ઝડપથી દોડવામાં દોડાવવામાં આવી કર્મણી વાક્ય રચના થશે રાજેશથી ઘોડીને ઝડપથી દોડાવવામાં આવી ને કર્તરી થશે રાજેશે ઘોડીને ઝડપથી દોડાવી બીજું જિજ્ઞાસાને નૃત્ય કર્યું જિજ્ઞાસાએ નૃત્ય કર્યું જિજ્ઞાસાથી નૃત્ય કરાયું ત્રીજો અકબરથી પુસ્તક વંચાયું અકબરથી પુસ્તક વંચાયું અને અકબરે પુસ્તક વાંચ્યું ચોથું સુદામા કૃષ્ણને ભેટી પડ્યા તો એની કરમણી થશે સુદામાથી શ્રી કૃષ્ણને ભેટાયું વિકટરથી ભોજન કરાયું બરાબર તો કર્મણી વાક્યની વિક્ટરે ભોજન કર્યું પ્રશ્ન ચાર ઉપર જઈશું નીચેના વાક્યમાંથી જુમાનો કયો ભાવ પ્રગટ થાય છે તેની ચર્ચા કરી નોંધ કરવાની છે મિત્રો અહીંયા છે ઈશ્વર ઈચ્છા ડર મિત્રતા સહાય મદદ ધમકી પહેલું છે દોસ્ત ભાગતો નહીં આપણે બંને સાથે મળીને તેને ભગાડીશું તો મિત્રતાનો ભાવ છે બીજું દોડો દોડો મારી ગાડી સળગી રહી છે તો સહાય મદદનો ભાવ છે ત્રીજો પરમ કૃપાળુ પરમેશ્વરને જે ગમ્યું તે ખરું તો ઈશ્વેસ ઈશ્વર ઈચ્છાનો ભાવ છે બરાબર ઈશ્વર ઈચ્છાનો ભાવ ઈશ્વરની ઈચ્છાનો ભાવ કોરોનાના કેરથી લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે તો ડરનો ભાવ પાંચમો ભાગી જા નહીં તો સારવાર નહીં રહે સારાવાટ નહીં રહે તો ધમકીનો ભાવ પ્રશ્ન પાંચ નીચે આપેલા મળતા આવતા વાક્યો પાઠમાંથી શોધીને લખવાના છે પેલું છે આણંદપુરના છેવાડે ત્રણ છાપરા હતા તો આનંદપુરના છેવાડે ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા બીજું જુમાના ઘાની ખડકી સાવ જજરિત હતી તો પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી ત્રીજો જુમો વેણુ માટે ઘાસ ખરીદો તો જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને ભાત બથ ભરીને ગદબ જેની વેણુ પાછળથી ખાતું આવતું હોય પાડા માટે લીધા હોય ચોથું જુમાને ધરાક વધારવાનો શોખ ન હતો તો કોઈ વધુ કામ આપે તો લેવું નહીં અને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા દેવું કહેવું નહીં બરાબર પાંચ છે ત્રણ ઝૂંપડા જેવા ઘર આંબલીની નીચે સમાઈ રહેતા તો એના જેવું વાક્ય છે કે જૂની ખખડદ આંબલી ત્રણ મકાનોની ઢાંકતી ચારેય તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા છઠ્ઠું જુમો એક પૈસામાંથી શાકભાજી ખરીદતો તો જુમા એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા ભાજી પોતાના શાક માટે એને બસ બથ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધો હોય પ્રશ્ન છ છે રૂઢિપ્રયોગનો અર્થ આપેલ વાક્ય પ્રતિવિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી તેની સામે ખરા નિશાન કરવાની છે પહેલું છે જુમો એક હાથમાંથી બીજા હાથમાં ફર્યો ફર્યા કરતો તો છે કે ભાઈ જુમાની ખૂબ કાળજી લેવાતી બીજું જુમાએ બધા તડકા છાડા જોઈ લીધા હતા તો ભાઈ જુમાએ સુખ દુઃખની બધી સ્થિતિ અનુભવી હતી ત્રીજું પૈસાની છોડ આંગણે રહેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા તો પૈસાદાર હતો ત્યારે જુમાને ઘણા મિત્રો હતા હવે પ્રશ્ન સાત ખોટી જોડણીવાળો શબ્દ તારવીને નીચે લીટી કરી ખાનામાં સુધારીને લખવાનો છે પ્રતિથી બરાબર તો આ રીતે લખાય વિશ્વાનલ આ રીતે લખાય પૈસા આ રીતે લખાય મ્યુનિસિપાલિટી તો આ સાચો એનો જોડણી છે પ્રશ્ન આઠમાં મિત્રો કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવવાની છે મિત્રો સરસ મજાના તમને આપેલા છે શબ્દો એના ઉપરથી સરસ મજાની મિત્રો આવી રીતે વાર્તા તમે બનાવી શકો છો તમારી જાતે પણ મિત્રો વાર્તા બનાવવાની છે પ્રશ્ન નવમાં જોઈએ તો નીચેના ફકરો વાંચી એ ઝૂમો પોતે બોલતો હોય એ રીતે લખો તો મિત્રો અહીંયા તમે જોશો કે આજે હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને ઝૂમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટાડી ધીમે ધીમે વાગતી હોય એની જુમો એકાદ ગઝલને ગીત લલકારતો ચાલ્યો જતો હોય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠની નોકર બની પાછા વળતા જુમાએ એક પૈસાની બે ગાજર બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે બથ ભરીને ગધ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય તો જોઈએ વેણુની ઘંટડી ધીમે ધીમે વાગતી હોય ને હું એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોઉં છું બારણે બારણે પાણી ભરી દીધા પછી હું અને વેણું પાછા વળતા મારા માટે ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી મારા શાક માટે અને બથ ભરીને ગધબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લઉં છું તો આવી રીતે મિત્રો લખવાનું છે તમારું સંપૂર્ણ સ્વાધ્યન પોથીનું સોલ્યુશન જોયું મિત્રો આશા રાખીએ કે તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા